Dikri Vahalno Dariyo. મમ્મી ત્યાં કોઈ છે? ખબર નહી, પણ કોઈ પરછાયો આમ પસાર થયો. જો જો કોણ હશે? અત્યારે કોણ આવ્યું હશે? હું જોઉં છું. સાચવીને સાંભળ, આખો દરવાજો ના ખોલ અને ધીમેથી ખોલીને જોજે કે કોણ છે. રાહુલ, તું ખખડાવ ખખડાવ ને દરવાજો, એટલે પછી અમે પણ પોલીસને બોલાવીએ. કિંજલ, પોલીસને બોલાવવાની જરૂર નથી. હું તમને લોકોને ડરાવવા નથી આવ્યો. અને જો મારે એવું કરવું જ હોત ને તો દરવાજો ખગડાવીને ભાગી ગયો, અહીંયા ઊભો ના હોત. ચાલને મારી સાથે ઘરે, મમ્મીની તબિયત બહુ જ બગડી છે. કાકી, તમે ચલો ને ઘરે, મમ્મીની તબિયત બહુ જ બગડી છે. મમ્મી પ્લીઝ, તું અહીંયાથી ક્યાંય નહીં જાય. તું કોની વાતનો ભરોસો કરે છે? હા, કોની વાતનો? આ રાહુલની વાતનો? આ રાહુલ એક નંબરનો જુઠ્ઠા બોલો છે. ને મને એમ કે હમણાં બારી પાસે તું જ હતો ને? ના તો. જોયું, થઈ ગયું ને સાબિત. પડછાયો તો તે પણ જોયો તો. તમે લોકો શેની વાત કરો છો, મને કાંઈ જ નથી ખબર. તમે લોકો સમય ના બગાડો, ચાલો ને પ્લીઝ. મમ્મીની તબિયત બહુ જ બગડી છે, ચાલો ને. તો ડોક્ટર પાસે જા ને. આમ પણ હત્યારાના પરિવાર સાથે અમારે કોઈ નિસ્બત નથી, તું જઈ શકે છે. બસ કર કિંજલ, ગુસ્સો હોય તો મનમાં, પણ તારા પપ્પા પણ કહેતા કે માણસાય પહેલા. અને આમ પણ સરોજના ઘણા બધા ઉપકાર છે આપણી ઉપર. તારે ના હોય ને તો કઈ વાંધો નહીં, હું તો જઈશ. રાઘવભાઈના પાપની સજા સરોજે શા માટે ભોગવવી જોઈએ? ચાલ રાહ. અરે વાહ બા વાહ,
આ મુદ્દાની વાત હું ટોપ ની કીધી હો તમે તે ભા એક વાત પૂછો આ બેન બાને કિંજલ બેન જોડે 36 નો આંકડો હું કામ છે લ્યો એમાં હસો છું કયો ને તું મને કહે જોવે આજ સુધી કોઈ સાસુને એની વહુ સાથે જામ્યું છે જરાક દીકરો વહુનો પક્ષ લે એ સાસુ કહેશે કે તે મારા દીકરાને આંચકી લીધો પણ નાનકાબાના કિંજલબેન જોડે લગ્ન ક્યાં લખાણા છે આમ ચકળ વકળ આંખ્યું ને ભાવ વિહીન ચહેરો બરાબર બાકી તારા બેનબાને તો તું ઓળખે છે હા પણ બા આ માસુકભાઈ ને આપણને શું લેવા દેવા વાત એ નથી મૂળ વાત એ છે કે તારા બેનબાએ ઉત્કર્ષ માટે એ કેમ તમે હુકમ કરો વખત આવે એ પણ કરીશ પણ અત્યારે તો કિંજલને મનાવવાની છે લેકા એટલે કિંજલબેનની હા નોત હા તો છે પણ હવે કિંજલ હા કબૂલી નથી રહી અને એનું કારણ છે તારા બેનબા કિંજલને ખબર છે કે શૈલાના મનમાં કિંજલ માટે પૂર્વગ્રહ છે એટલે વાત ત્યાં આવીને અટકી છે ને કિંજલ ઉઢાવમાં છે તો ગજબ કહેવાય એક બાજુ તમારે કિંજલ બેન નહીં મનાવવા પડશે ને બીજી બાજુ બેન બા નહીં સમજાવવા પડશે આ તો એવી વાત થઈ ગઈ જાણે દૂધમાં લીંબુ નીચોવાનું ને ઉપરથી દૂધ ફાટવું ન જોઈ વાત તે બરાબર પકડી છે એકવાર લોઢાના ચણા ચાવી લેવા સહેલા છે સ્ત્રીને મનાવવી અશક્ય છે અશક્ય છે અશક્ય છે તો મારા લગ્ન થયા છે ને ખુશ્બુ સાથે કદાચ એટલે એ અહીંયા જ રહે છે બિચારી બહુ સેવા કરે છે આજકાલ થાકી ગઈ છે જગાડું હા ભાઈ જેને સેવા કરવી હોય એ કરે મારે તો બસ મેવા ખાવામાં રસ છે શરીર તો જો તવાની જેમ તપે છે બહુ તાવ છે કિંજલ કાકી મમ્મીએ કઈ ખાધું નથી બસ ઉલટીઓ જ કર્યા રાખે છે સરોજ શું થાય છે ભાભી ભાભી તમે આવી ગયા મને એકલી મૂકીને હવે નહીં જાઓ ને સરોજ
તું ચિંતા ના કર, જ્યાં સુધી તને તાવ નહીં ઉતરે ને ત્યાં સુધી હું ક્યાંય નહીં જાઉં. કિંજલ, જા તો બેટા, જલ્દી રસોડામાં જઈને તપેલીમાં મીઠું નાખેલું પાણી લઈ આવ. એક વાર જો તાવ માથા પર ચડી જશે ને તો બહુ મોટી ઉપાધિ થઈ જશે. જા બેટા. માં કોઈ દવા પણ નથી કે હું મમ્મીને આપું. સરોજ, દવા નથી તો કઈ વાંધો નહીં, હું એવું અક્ષર કાઢો બનાવી આપીશ ને કે તાવ ફરી વાર નહીં ચડે. અરે તું રડે છે કેમ? હું છું ને. ચલ શાંત થઈ જા. જોજે તો ખરી, હમણાં ચાર પોતા મૂકીશ ને એટલે તાવ ફટાફટ ઉતરી જશે. પપ્પાએ સેજલને સીમંતમાં ધામધૂમ અને ખર્ચો કરવાની ચોખ્ખી ના પાડી દીધી, પણ આ વાત હું સેજલને કેવી રીતે કરું? વિચારીને કેટલા સપના બતાવ્યા તમે. બધાની વચ્ચે જાહેરમાં કહી દીધેલું કે હું આ પ્રસંગ ધામધૂમથી કરવા માંગુ છું, લાઈફ ટાઈમ માટે મેમરી બનાવી દેવા માંગુ છું. જાગતો જવું ને પપ્પા, એવું તો ઉડાડી દીધી મારી. હેલો. હા બોલ, શું કરે છે? ઊંઘ નથી આવતી તને? તો ક્યાંથી આવે ઊંઘ? મારો વર્ડ છે ને બહુ વાયડો થઈ ગયો છે. એક નંબર નો ભાવ ખાઉં, ના ફોન કરે છે ના મને મળો. હા, બધું બરાબર છે. મમ્મી અને કિંજલ કાકીના ત્યાં ગયા છે, એ લોકોના આવવાની રાહ જોઈ રહી છું. અને બીજલ સુઈ ગઈ છે કાકીના ઘરે. કેમ? અરે કાકીને બહુ તાવ ચડ્યો છે, કિંજલે ફોન કર્યો હતો મને. પણ તું શું કામ હજુ સુધી જાગે છે? કે બીજું શું કરું? ત્યાં ઉત્કર્ષના ઘરમાં ધડાકા ઓછા થયા હતા કે ઘરમાં આવીને પપ્પા એક નવો ધડાકો કર્યો? તારું સીમંત અને હેલો સેજલ બેટા, તું હજી સુધી જાગે છે? મારા હિસાબે તારે હવે સુઈ જવું જોઈએ. ઉજાગરાના કારણે પિત્ત અને સ્ટ્રેસ થઈ શકે છે, જેના કારણે બાળક પર અસર થાય. એટલે સુઈ જા. ચાલ ફોન મૂક. જય શ્રી કૃષ્ણ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર મમ્મીજી. શું જરૂર છે આ બધી વાત સેજલને કરવાની? આમ તો કેટલા બધા પ્લાનિંગ્સ છુપાઈ છુપાઈને કરતો હોય છે, તો આ એક વાત છાની નથી રાખી શકતો? પણ મમ્મી, આજે નહીં તો કાલે સેજલને આ સીમંતવાળી વાત તો કરવી જ પડશે ને. એવું તને લાગે છે? કદાચ એની જરૂર ના પણ પડે. અત્યારે તારા પપ્પા બહુ ધૂંધવાયેલા છે, એમનું સ્વમાન ઘવાયું છે, બધાની સામે છતા થઈ ગયા છે, એટલે એમને ગુસ્સો આવે એ વાત સ્વાભાવિક છે. હું એમને ફરીથી વાત કરીશ, સમજાવીશ, કદાચ માની જાય. એટલે અત્યારે આ બધી વાત સેજલને કરવાની કોઈ જરૂર નથી. અને માન કે કદાચ આ વાત કરવી પણ પડે ને તો પહેલા કિંજલને કરજે, કદાચ કોઈ રસ્તો મળી જાય.
કાઢો પીલ, પછી જો હમણાં જ તાવ ઉતરી જશે. લે લે. અને બધો જ પીવાનો છે. હા ચલ ફટાફટ પી લે. ના ના સરોજ, એવું ના બોલ. જ્યારે કિંજલના પપ્પા હોસ્પિટલમાં હતા ત્યારે તે જ બીજલ અને સેજલનું ધ્યાન રાખેલું ને. એનું જતન કરેલું, બીજલની સ્કૂલનો ટાઈમ, એનું ટિફિન, બધું તે જ તો સાચવ્યું હતું. અને એક જ પ્રસંગ થોડો જ, એ વાતો અઢળક પ્રસંગો છે. જ્યારે તે તારી મોટી બેનના ઘરની આબરૂને ઢાંકી રાખે ને, જ્યારે આજે તને મારી જરૂર છે તો હું તને રેડી મૂકી દઉં. ના ભાભી, આ તો તમારું બહુ મોટું મન છે પહેલેથી જ, એટલે બાકી મને ખબર છે. જ્યારે ભટ્ટ પરિવારમાં મારા જે કંકુ મારાથી ભૂલ થઈ ગઈ છે, મેં ભૂલ કરી છે. માણસને નાદ બાર કરી શકાય, ઉમરા બાર કરી શકાય, પણ હૃદય બાર ના, એ ના કરી શકાય. મને કોઈ હક નથી કે હું આ બંનેને અલગ કરું, કોઈ હક નથી. કાકી, કાકી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. કાકાના ગુનાઓની સજા તમે શું કામ ભોગવો? મને માફ કરી દો. ખબર નહીં મેં ગુસ્સામાં ગુસ્સામાં તમારી સાથે કેવી રીતે વાત કરી દીધી, તમને ન કહેવાનું સંભળાવી દીધું, તમારી સાથે ઊંચા અવાજે વાત કરી. મને માફ કરી દો કાકી, પણ હું એ શું કરું? દિશા બતાવી હતી ને મને જે કોન્ટ્રાક્ટ મળ્યો છે ને, એનો પૂરો શ્રેય તમને જ જાય છે. પ્લીઝ કાકી, મને માફ કરી દો.